नमस्ते विद्यार्थिनी मित्रों, प्रकरण एक भारतनो वारसो, तेमा भारतना वारसाना प्रकारों प्राकृतिक वारसो ते समझी गया बाद आजे आपणे शीखीशुं भारतनो सांस्कृतिक वारसो। भारतनो सांस्कृतिक वारसो एटले शुं? तो भारतनो सांस्कृतिक वारसो ए मानव सर्जित वारसो छे, माणस द्वारा बनेलो, माणस द्वारा घड़ेलो अने माणसो द्वारा विकास पामेलो वारसो। कई रीते माणस द्वारा विकास पामेलो? तो माणसे पोतानी कला कौशल्य आवड़त कूने अने बुद्धि शक्ति प्रमाणे जे पण घड़तर कर्युं छे, बराबर, भौतिक होय के पछी बीजा कोई संस्कारों, तो ए घड़तर कर्युं छे अने आपणने वारसामां भेट आपी छे। तो आ रीते एणे सांस्कृतिक वारसानो विकास कर्यो छे। हवे भारतनो वारसो छे ए सांस्कृतिक अने वैविध्यसभर वारसो गणवामां आवे छे। सांस्कृतिक वैविध्यसभर शा माटे? तो वैविध्यसभर वारसो एटला माटे छे के भारत देशमां 20 થી પણ વધારે ભાષાઓ અને 4000 થી પણ વધારે બોલીઓ બોલવામાં આવે છે। તમે જોશો તો ભારત સિવાયના જે અન્ય દેશો છે, ચીનમાં ચાઇનીઝ, જર્મનમાં જર્મની, બરાબર, ઇટાલીમાં ઇટાલિયન, તો આ બધી અલગ અલગ ભાષા બોલવામાં આવે છે, જ્યારે ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેમાં 20 કરતાં પણ વધારે ભાષા બોલવામાં આવે છે। ગુજરાતીમાં ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે, રાજસ્થાનમાં રાજસ્થાની, ગોવામાં કોંકણી ભાષા બોલવામાં આવે છે, હે ને, બિહારમાં બિહારી ભાષા બોલવામાં આવે છે, હરિયાણામાં હરિયાણી ભાષા બોલવામાં આવે છે। તો અલગ 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 20 કરતાં પણ વધારે ભાષા બોલાય છે અને 4000થી પણ વધારે બોલીઓ। હવે હું તમને અહીંયા ભાષા અને બોલી વચ્ચેનો તફાવત સમજાવું। ભાષા ઉદાહરણ તરીકે આપણે લઈએ તો હું આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ, બરાબર, ગુજરાતમાં રહીએ છીએ, પણ ગુજરાતના અલગ અલગ પ્રાંત જોશો તો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી બોલી બોલવામાં આવે છે, એવી રીતે તમે મહેસાણા બાજુમાં જાઓ તો મહેસાણી ભાષા બોલાય છે, કચ્છમાં કચ્છી, સુરતમાં સુરતી। તો ભાષા તો બધા ગુજરાતી જ બોલે છે, પણ આ જે બોલવાનો લહેકો છે, જે ટોન છે, એ અલગ અલગ ગુજરાતી ભાષામાં અલગ અલગ ટોનથી બધા બોલે છે। તો આવી 4000થી પણ વધારે બોલીઓ એ આપણા ભારત દેશમાં બોલવામાં આવે છે। માટે આપણો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ વૈવિધ્યસભર છે। આના સિવાય પણ તમે જોશો તો આ આદાન પ્રદાન જે મેં નીચે શબ્દ લખ્યો છે એ આદાન પ્રદાન છે, તો ભાષાનું તો આદાન પ્રદાન થાય છે। આપણી પાડોશમાં ધારો કે કોઈ મહારાષ્ટ્રીયન નેબર રહેવા આવે પાડોશમાં, તો આપણે થોડા થોડા એમના શબ્દો, મહારાષ્ટ્રીયન શબ્દો આપણને આવડશે, બરાબર, એમની વાનગીઓ અવનવી હશે, તો એ વાનગીઓ આપણે જો અરસ પરસ લેવડ દેવડ થશે તો આપણને એમની વાનગીઓ બનાવતા આવડશે। તો એવી રીતે અલગ અલગ વસ્તુનું આદાન પ્રદાન, આ આદાન પ્રદાન કયું? તો પહેરવેશનું, બોલીનું, વાનગીઓનું, તહેવારોનું, આ બધું, ઘણું બધું એવું આદાન પ્રદાન છે કે સંસ્કૃતિ, અલગ અલગ સંસ્કૃતિ બે જ્યારે ભળે છે ત્યારે સારી સારી વસ્તુ એકબીજાના પાસા ગ્રહણ કરતી હોય છે, એમના પહેરવેશ હોય છે। ભારતમાં ત્યાં સાડી જુઓ તો સાડીની અલગ અલગ પ્રકારે સાડી પહેરે છે, ગુજરાતી, બેંગોલી, હે ને, તમે વાનગીઓ ખાઓ છો તો એકમાત્ર ગુજરાતી આપણી જે થાળી હોય છે, દાળ ભાત શાક રોટલી એવું નથી ખાતા, આપણે ચાઇનીઝ પણ ખાઈએ છીએ, હે ને, આપણે સાઉથ ઇન્ડિયનમાં ઢોસા ઇડલી, તો આ બધું શું છે? તો આ બધું સંસ્કૃતિનું જ આદાન પ્રદાન છે। તહેવારો છે, તો તમે જોજો ભારતમાં એક સરખા તહેવારો એવું નથી કે દિવાળી કેવું ઉજવાય છે, રમઝાન ઈદ ઉજવાય છે, હે ને, પારસીઓનો તહેવાર ઉજવાય છે, ખ્રિસ્તીઓનો તહેવાર પણ ઉજવવામાં આવે છે, નાતાલ। તો આ રીતે ભારતીય સંસ્કૃતિ જેટલું આદાન પ્રદાન થકી એ સમૃદ્ધ બની છે। હવે વાત કરીએ તો આ આદાન પ્રદાન છે સંસ્કૃતિનું, આવી રીતે વૈવિધ્યસભર કઈ રીતે બની? તો સૌથી વધારે આ પ્રજાનો એમાં ફાળો રહેલો છે। ભારતમાં સૌ પ્રથમ આર્યોથી શરૂઆત થઈ આવવાની, આર્યો એ પોતાની ઘણી સારી સંસ્કૃતિ, એમ કહીએ છીએ કે રાજા જે રામ છે એ રામ ભગવાનનું આર્યવંશ કહેવામાં આવે છે। એ સમયમાં માતા, જે સ્ત્રીઓ છે એ માતા તરીકે પૂજવામાં આવતા, એમના માન સન્માન માટે રક્ષા કરવામાં આવતી, એવા ઘણા સારા સારા સંસ્કારો એ આપણને આર્યવંશમાંથી મળ્યા છે। એ પછી જો હુણો છે, કુશાણો છે, ઈરાનીઓ છે, આરબો છે, તુર્કો છે, મોગલો છે, અંગ્રેજો અને ફ્રેન્ચો,
જેવી ઘણી વિવિધ પ્રજાઓ છે એ વેપાર અર્થે આપણા ભારતમાં રહેવા આવી અને છેવટે એમને ગમી ગયું ભારત તો એ ત્યાં જ વસી ગઈ. સૌથી વધારે આગળ વાત કરીએ તો શિલ્પ સ્થાપત્યની, શિલ્પ સ્થાપત્યની આપણી પાસે એવી તો 65 કળાઓ છે જે ક્યાંય ને ક્યાંય ભારતમાં જોવા મળે છે, નિર્વાળ પામે છે. એમાંથી એક મહત્વની જે કળા છે ભારતીય સંસ્કૃતિની તો એ છે શિલ્પ સ્થાપત્યની કળા. શિલ્પ સ્થાપત્યની કળા છે એ આશરે 5000 વર્ષ જૂની ગણવામાં આવે છે. શિલ્પ સ્થાપત્યની કળા 5000 વર્ષ જૂની છે. જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, મોહેંજોદડોની સંસ્કૃતિ આ જે બધી સંસ્કૃતિમાંથી જ્યારે ખોદકામ કરવામાં આવ્યું અને જે અવશેષો મળ્યા એ અવશેષોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ મળી, આપણને રમકડા મળ્યા, કેટલાક ઓજારો મળ્યા અને સાથે સાથે શિલ્પ સ્થાપત્યો પશુવાળા, એમાં ખાસ તમારા પાઠ્યપુસ્તકમાં જોજો તો દાઢીવાળા પુરુષનું શિલ્પ જોવા મળે છે. તો દાઢીવાળા શિલ્પના પુરુષમાં તમે જોજો તો દાઢી એવી કરી છે, આજના જે સમયમાં પણ આપણે દાઢીની ફેશન છે, અત્યારના જે યુવાનો છે, અભિનેતા છે, ક્રિકેટરો છે, એ દાઢી રાખે છે, એમનામાં દાઢીનો ફેશનનો ક્રેઝ છે. તો આપણે શિલ્પ જોયા બાદ આપણે કહી શકીએ, અંદાજો લગાવી શકીએ કે આશરે 5000 વર્ષ પહેલાં પણ આ દાઢીનો ક્રેઝ હશે. નર્તકીની મૂર્તિ જુઓ તો નર્તકીની મૂર્તિ આમ સ્ટાઇલમાં એ ઊભી છે, એ ઊભી છે એટલે એ સમયે એવું લાગે કે એ સમયે પણ મનોરંજન થતા હશે નર્તકી દ્વારા, હે ને. અને એમની હેરસ્ટાઇલ જોજો, એના આભૂષણો જોજો, પહેરવેશ જોજો, એ સમયે પણ હેરસ્ટાઇલો થતી હશે. ત્યાંની જે સ્ત્રીઓ એ સમયની હશે એને પણ શૃંગારનો શોખ હશે. તો આ જે છે એ આપણને જે શિલ્પ જે મળી છે, આપણને અવશેષો મળ્યા છે, એ ઉપરથી જોતા જ આપણને આપણા ભારતીય જે વારસો છે એનો ગૌરવ અનુભવ થાય છે. એક સાદું ઉદાહરણ હું તમને આપું તો તમારા પૂર્વજો છે કે દાદાઓનું જે જૂનું ઘર છે અને એમાંથી સોનાના દાગીના ભરેલો જો કળશ તમને મળે તો તમને કેટલી ખુશી, કેટલો આનંદ ને કેટલો ગૌરવ થાય, હે ને. સૌથી પહેલાં તો એવું થઈ જાય કે હા માલામાલ થઈ ગયા, પણ જ્યારે તમે એને જુઓ તો ઝીણવટપૂર્વક શું જોશો, તો એની જે કારીગરી છે એ નિહાળશો, તમને એવું થશે કે હા મારા પૂર્વજો છે કે દાદા દાદી છે એ આ રીતના ઘરેણાં પહેરતા. તો આના ઉપરથી આપણને માન થાય છે, આપણને ગૌરવ થાય છે, હે ને. અને આપણે થાય છે કે આપણો વારસો એટલો સમૃદ્ધ છે. હવે મિત્રો વાત કરીએ આગળ તો આપણે મૌર્ય યુગની વાત કરીશું. વિદ્યાર્થીની મિત્રો, મૌર્ય યુગની વાત કરીએ તો આજથી 2000 વર્ષ પહેલાં મૌર્ય યુગમાં સમ્રાટ અશોક રાજાનું શાસન હતું અને એ સમય એ બૌદ્ધ ધર્મનો સુવર્ણકાળ ગણાતો. તો એ સમયે બૌદ્ધ ભગવાનની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મળી આવી. સારનાથમાં જે ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી છે એ ધર્મચક્ર પ્રવર્તનવાળી મૂર્તિ, એટલે ભગવાન બુદ્ધ છે એ આમ બધાને આશીર્વાદ આપતા હોય, અને પ્રજ્ઞા પારમિતાની મૂર્તિ એટલે ભગવાન બુદ્ધ છે એ પદ્માસન વાળીને આમ હાથ પર હાથ રાખી આંખો બંધ કરીને જે ધ્યાન મુદ્રામાં બેઠા હોય, તો એવી અનેક અલગ અલગ સ્ટાઇલવાળી મૂર્તિઓ મળી આવી છે. આ સિવાય ઊંધા કમળ ઉપર જે સિંહ વૃષભનું ચિત્ર મળી આવ્યું છે, સોરી એનું શિલ્પ મળી આવ્યું છે. જો 22 જૈન તીર્થંકરો છે આપણા, તો એ સમયે આરસપણની પછી મૂર્તિઓનો યુગ શરૂ થયો. તો જે 24 જૈન તીર્થંકરો છે એમાં આરસપણની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મળી આવી. રાષ્ટ્રકૂટ રાજાઓનો આપણો સમય લઈએ તો અજંતા ઇલોરાની ગુફાઓ, જે ઇલોરાની ગુફાઓ છે એમાં જે કૈલાસ મંદિર આવેલું છે, એ સમયે જે કૈલાસ મંદિર છે એ આખે આખો પર્વત છે, એ પર્વતને કોતરીને કૈલાસ મંદિર બનાવવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, એ સમયે ના કોઈ જેસીબી હતું, ના કોઈ ક્રેન હતું, કે ના કોઈ આધુનિક એવા ઓજારો હતા, ના ટેકનોલોજીનો સમય હતો. એ સમયે ફક્ત હથોડી કે હાથની છીણી વડે ઉપરના માળેથી શરૂ કરીને ઝીણી 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 કોતરણી કરીને આખું કૈલાસ મંદિર બનાવવામાં આવ્યું. કે એ સમયે એની કોતરણી, એનું જે નકશિક બાંધકામ છે, તમે જુઓ તો બિલોરી કાચ લઈને જોવા જાઓ તો પણ એમાં તમને ભૂલ ના મળે, એટલી સરસ સુંદર મજાની એની કોતરણી છે. હાથીઓના મોટા મોટા શિલ્પો જે ઇલોરાની ગુફાઓમાં બનાવવામાં આવ્યા છે. તો આટલું સરસ રીતે મોઢેરાનું તમે સૂર્ય મંદિર જોયું હશે, તો એમાં પણ એ સમયે એવું કહેવાતું કે ત્યાંના જે બૌદ્ધ ભગવાનના અનુયાયીઓ છે કે ત્યાંના સંતો છે એ આ કોતરણીઓ કરતા. આગળ જોઈએ તો આપણને જે શિલ્પ સ્થાપત્યો મળ્યા એમાં કઈ કઈ વસ્તુઓ મળી છે, તો મંદિરો છે, શિલાલેખો છે, મોટા ગુંબજો છે, ઇમારતો છે,
દરવાજાઓ છે, કિલ્લાઓ છે, મકબરા, મસ્જિદો, તો આ બધી વસ્તુ આપણને સાંસ્કૃતિક વારસામાં મળી છે. આપણે જો મકબરાનું ઉદાહરણ લઈએ તો તાજમહલમાં જે મકબરો છે એ સરસ મજાનું એનું કેટલું સરસ કોતરણી કરેલી છે, બરાબર ને? જો કિલ્લાઓની વાત લઈએ તો રાજસ્થાનમાં, ગુજરાતમાં તો કિલ્લાઓ ઓછા છે, પણ રાજસ્થાનમાં જોવા જઈએ તો આખા કિલ્લાઓથી ભરપૂર છે રાજસ્થાન. અલગ અલગ કિલ્લાઓ છે, તો એમાં ચિત્તોડગઢનો જે કિલ્લો છે રાજસ્થાનમાં એ વિશ્વનો સૌથી મોટો કિલ્લો ગણવામાં આવે છે. જો તમે પદ્માવત મૂવી જોયું હશે, પિક્ચર જોયું હશે, તો એમાં એ ચિત્તોડગઢનો કિલ્લો બતાવવામાં આવે છે. એના સિવાય તમે જો તો કુંભલગઢના કિલ્લાઓ છે અને ઘણા બધા એવા કિલ્લાઓ છે કે જેના દરવાજાઓ આખા આખા મોટા પર્વતો છે, પહાડો કે મોટા શિલાલેખો છે, તો એમાંથી એને નકશી કોતરણી કરવામાં આવી, અને એ સમયે કોઈ લોખંડ પણ હતું નહીં. તો આ સરસ આપણી સંસ્કૃતિનો પરિચય કરાવે છે, આપણી એ સમયના માનવોની આવડત છે, એમની કલા છે, એમનો પરિચયના દર્શન થાય છે. બૌદ્ધ ધર્મના જો સ્મારકો, બૌદ્ધ ધર્મ સાથેના જો સ્થાપત્યો જોવા જઈએ તો ચૈત્ય સ્તૂપો અને વિહાર લઈ લઈએ. ચૈત્ય એટલે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધ હતા એ પ્રાર્થનાનું એમનું સ્થળ હતું. સ્તૂપ કહેવામાં આવે તો ભગવાન બુદ્ધના જે નખ છે, વાળ છે, એમની કોઈ નિશાની છે, એને એક નાની એવી પેટીમાં રાખી અને પછી આખો શંકાકાર કે ગોળાકાર ગુંબજ જેવા એની ઉપર બાંધકામ કરવામાં આવતું. અને વિહાર એટલે ભગવાન બુદ્ધ છે એમના જે અનુયાયીઓ છે, એમના શિષ્યો છે, એમને રહેવાની જગ્યા એને ગણવામાં આવતી. આગળ વાત કરીએ તો ઐતિહાસિક સ્થળો કયા કયા છે, તો સાબરમતી આશ્રમ, એના સિવાય જોઈ લઈએ તો દાંડી, આપણે જે સત્યાગ્રહો થયેલા છે બારડોલીના, વર્ધાનો આશ્રમ છે, શાંતિનિકેતન જે કોલકાતામાં આવેલું છે, દિલ્હી પણ આપણે ઐતિહાસિક સ્મારક તરીકે ગણાવી શકાય છે કે જ્યાં આઝાદીના સંગ્રામની ચળવળો થતી હે ને, ત્યાં ઘણી ઘણી ક્રાંતિઓ થયેલી છે, અને ત્યાં ઘણા બધા એમના જે આપણા મહાત્માઓ સંત પુરુષો થઈ ગયા એમની નિશાનીઓ, એમણે જે અભ્યાસ કર્યો હોય, એમણે જે રહ્યા હોય. ગાંધી આશ્રમમાં તમે જોયું તો ગાંધી બાપુની જે જીવનશૈલી છે એ એમની જે વસ્તુઓ છે એના ઝાંખી થાય છે, બરાબર. આગળ લઈએ તો શોધો, આપણા ભારત દેશમાં શોધો પણ અવનવી થઈ છે. અંકો, ગણિત, લિપિ છે, પંચાંગ છે, ખગોળશાસ્ત્ર છે, રાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વન્યશાસ્ત્ર, આ બધું પર્યાવરણની સુરક્ષા, આ બધા નીતિ નિયમો, ન્યાયતંત્ર સાથેના શોધો આપણી ભારતમાં કરવામાં આવી છે અને શાસ્ત્રની રચના કરવામાં આવી છે. ઘણા સંતો અને મહાપુરુષો થઈ ગયા જેમણે ઘણી બધી શોધો આપણને આપી છે. આમાં લઈએ તો એવું કહેવામાં આવે છે કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી, અને એના સિવાય પણ ગણિતના ઘણા બધા જે સૂત્રો છે તો એ આપણા ભારતમાં શોધાયા હતા. ભારતના સાંસ્કૃતિક વારસાની સમજ મેળવ્યા બાદ આવો જાણીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આપણા ગુજરાતમાં પણ પૌરાણિક રીતે લઈએ કે પુરાતત્વીય રીતે લઈએ, સાંસ્કૃતિક વારસો ઘણું બધું મહત્ત્વ ધરાવે છે અને ઘણા બધા અવશેષો મળ્યા છે. લોથલ છે, ધોળાવીરા, રંગપુર, તો આ બધી જગ્યાએ જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા અવશેષો મળી આવ્યા પુરાતત્વીય, અને આખે આખા નગરો મળી આવ્યા, નગર રચના મળી આવી. અને તમે લોથલ બાજુમાં તો જોશો તો એ બાજુમાં જે ધોળકા એ જગ્યાએ છે તો ત્યાં સરસ એવે આખે ખોદકામ કર્યું છે તો આખો આખો નગર દેખાય છે. ત્યાંના જે અવશેષો છે તો ત્યાં અવશેષો સંગ્રહેલા તમને બતાવવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કઈ કઈ જગ્યાએ આપણા જે પ્રાચીન સ્થાપત્યો છે એ આવેલા છે, તો વડનગરના કીર્તિ તોરણ છે, બરાબર. આ સાઈડમાં તમે જૂનાગઢમાં લો તો રાજા સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે જે બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યો છે, મોઢેરાનું સૂર્ય મંદિર, પાવાગઢમાં જે ચાંપાનેરનો દરવાજો છે તે, વિરમગામમાં મુનસર તળાવ, પાટણમાં છે શસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુરમાં છે એ રુદ્ર મહાલય છે, વડોદરાના રાજમહેલ છે, અમદાવાદમાં જામા મસ્જિદ છે, સીદી સૈયદની જાળી છે, ઝૂલતા મિનારા છે, તો આ બધા આપણા સાંસ્કૃતિક વારસાની ભવ્યતા પૂરી પાડે છે. મંદિરોમાં લઈએ તો ગુજરાત મંદિરો માટે અજોડ મતલબ ખૂબ જ મહત્વ ધરાવે છે અને ઘણા બધા મંદિરો સ્થાપત્યો આવેલા છે. એમાં દ્વારકાધીશનું મંદિર લઈએ કે પછી જૂનાગઢનું લઈએ, પાવાગઢનું મહાકાળી માનું મંદિર લઈએ, દ્વારકાધીશ છે, શામળાજી છે હે ને, સોમનાથ, અંબાજી, પાલીતાણામાં જૈન તીર્થો આવેલા છે. તો આ બધું જ્યારે તમે જુઓ છો ત્યારે આપણને આપણા વારસા પ્રત્યે ભવ્યતા અનુભવાય છે. અહીંયા આપણે મેળાઓની વાત કરીએ તો ભારતમાં મેળાઓ પણ ખૂબ પ્રચલિત છે, જેમ કે વઉઠાનો મેળો, શામળાજીનો મેળો, બહુચરાજીનો મેળો,
ભાદરવી પૂનમનો મેળો જે ભક્તો ઘણા બધા રસ્તા ઉપર ચાલતા જાય છે, હા, શ્રદ્ધાળુઓ હોય છે, તો શ્રદ્ધાની દ્રષ્ટિએ મેળાઓ પણ ઘણા બધા ભરાય છે. વઉઠાનો છે, ભળિયાદ, નકળાંગ મહાદેવનો છે, શિવલિંગ કહેવામાં આવે છે કે ભગવાનનું શિવલિંગ દરિયામાંથી જગ્યા કરીને સાક્ષાત પ્રગટ થાય છે. તો આવા સરસ એવા મેળાની પણ મહાનતાઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે. અને આ ઉપરથી આપણને આપણે જાણ્યા પછી કહી શકીએ કે આપણો જે ભારત દેશ છે એ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિથી ઘણું જ વૈવિધ્યસભર અને ઘણી મહાનતા ધરાવે છે કે જેનું આપણને ગૌરવ થવું જોઈએ. હવે આજનો સવાલ વિદ્યાર્થી મિત્રો તમારા માટે, ભારતીય સંસ્કૃતિ એટલે શું અને ભારતીય સંસ્કૃતિનો તમે ખ્યાલ સમજાવો, તેના ઉદાહરણો સમજાવો, એના જે સ્થળો છે એને જણાવો. ઓકે, નમસ્તે.